આપણને ઓછો સમય આપણી મુસાફરીમાં વેડફાય તે આપણે ખાસ જોતા હોઈએ છે. તો જો તમે આવું વિચારી રહ્યા છો તો આજે અમે તમારા માટે ખાસ વાત જણાવવા જઈ રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ની અંદર હું દ્રશ્ય આપ સૌનું સ્વાગત કરું છું. વેકેશન આવશે એટલે બધાને એવું થશે કે ક્યાં ફરવા જઈએ. અને હા, પરંતુ જ્યારે લોંગ ટુર કરતા હોઈએ ત્યારે આપણને ઓછો સમય આપણી મુસાફરીમાં વેડફાય તે આપણે ખાસ જોતા હોઈએ છે. તો જો તમે આવું વિચારી રહ્યા છો તો આજે અમે તમારા માટે ખાસ વાત જણાવવા જઈ રહ્યા છે. વેકેશન સિઝનમાં તમારી ફેવરેટ જગ્યા ઉપર ફ્લાઇટ દ્વારા માત્ર 55 મિનિટમાં પહોંચી જશો. હા, તમે બરાબર સાંભળ્યું છે, 55 મિનિટમાં. જોકે આ માટે ફ્લાઇટ સર્વિસ શરૂ થઈ ગઈ છે. ટ્રેનમાં જે સફર માટે તમને 5 કલાકનો સમય લાગતો હતો તે હવે 55 મિનિટમાં તમે પૂરો કરી શકો છો. ઉદયપુર અને અમદાવાદ વચ્ચે રેલવે લાઇન શરૂ થઈ ગયા બાદ એવિએશન ડિપાર્ટમેન્ટે ઉદયપુરથી અમદાવાદની ફ્લાઇટ શરૂ કરી, જેમાં તમે માત્ર 55 મિનિટમાં પૂરી કરી શકો છો. હવે જે લોકો ઉદયપુર ફરવા જતા હોય તે પ્રવાસીઓ માટે આ હવાઈ મુસાફરી ખૂબ સારી સુવિધા છે. તમને એવું થશે કે શું વાત છે, ચાલો જાણીએ કે આનું ટાઈમિંગ શું હશે. તો ફ્લાઇટના ટાઈમિંગ આપને જણાવી દઈએ. ફ્લાઇટ ઉદયપુરના મહારાણા ભોપાલ એરપોર્ટથી દરરોજ બપોરે 3:25 ઉપડશે. 55 મિનિટમાં એટલે કે 4:20 તમને અમદાવાદ પહોંચાડી દેશે. આ જ ફ્લાઇટ અમદાવાદથી સાંજે 5:35 ઉપડશે. 45 મિનિટમાં તમને ઉદયપુર પહોંચાડી દેશે. એટલે જો તમે પણ ઉદયપુર અમદાવાદની મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો પરંતુ ટ્રેનમાં જે થતા સમય વિશે તમે વિચારી રહ્યા છો તો તમારે એ આઈડિયા સ્કીપ કરીને ફ્લાઇટ તમે લઈ શકો. ચલો વાત કરીએ કે કયા દેશોથી સીધા ઉદયપુર આવી શકાય. તો અહીંયા ખાસ વાત એ છે કે ફ્લાઇટ શરૂ થવાથી ખાડી દેશો એટલે કે કુવૈત, સાઉદી અરેબિયાથી અમદાવાદ આવતા લોકો સીધી ફ્લાઇટ દ્વારા ઉદયપુર પણ આવી શકે છે. હવે જો તમને આવી મુસાફરી કરવી હોય તો આ ફ્લાઇટ અને એના ટાઈમ તમારા માટે ઘણા ઉપયોગી છે. હવે તમને એ પણ જણાવી દઈએ કે ઉદયપુર અમદાવાદ બ્રોડગેજ આમાન પરિવર્તન બાદ ટ્રેન 30 ઓક્ટોબરે શરૂ થઈ ગઈ હતી. હવે જો ટ્રેન દ્વારા તમે અમદાવાદ પહોંચવા જઈ રહ્યા છો તો તમને 5 કલાકનો સમય લાગે છે. એટલે કે ફ્લાઇટના ઊંચા ભાડાને કારણે સામાન્ય જે મુસાફરો હોય તેમને માટે તો રેલ વધુ સારી સુવિધા ગણી શકાય. પરંતુ જો તમને પણ વેકેશનની આ સિઝનમાં ઓછો સમય બગાડીને બહાર ફરવા જવું છે, એટલે જો હવે વેકેશનની સિઝનની અંદર તમને પણ ફરવાનો શોખ છે અને તમને પણ ફરવા જવું છે તો માત્ર 55 મિનિટમાં જ તમારી આ સફર પૂરી થઈ જશે અને તમે જ્યાં જઈ રહ્યા છો ત્યાં તમે પૂરો સમય એન્જોય કરી શકો છો. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.